गुजरात पर वध्यु वावाझोड़ानुं संकट। 17મીની રાત ગુજરાત માટે ભારે રહેશે। 150-160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। પોરબંદર જૂનાગઢમાં ભારે પવન ફૂંકાશે। ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પવન ફૂંકાશે। 17મીની રાત ગુજરાત માટે ભારે રહેશે। ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે। જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તે પ્રમાણે 17મીની રાત ગુજરાત માટે ભારે રહેશે। 150-160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। ભારે પવન જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ફૂંકાશે। સૌથી વધારે અસર થશે આ જે જિલ્લાઓ છે તેમાં। तो वावाझोडू धीरे धीरे आगळ वधी रह्यु छे अने जे लेटेस्ट अपडेट मळी रही छे ते प्रमाणे 17મીની रात गुजरात माटे भारे रहेशे। गुजरात तरफ वावाझोडू आगळ वधी रह्यु छे अने वावाझोडू जे गतिथी आगळ वधी रह्यु छे ते गुजरात माटे खूब ज महत्वनुं छे। कारण के गुजरात तरफ सतत आगळ वधी रह्यु छे अने तेनी असर हेठळ अलग अलग जिल्लाओ गुजरातना छे त्यां भारे थी अति भारे पवन फूंकावानी आगाही व्यक्त करवामां आवी छे। पोरबंदर, जूनागढ़, गीर सोमनाथ, अमरेली अने भावनगर में 150-160 किलोमीटर नी झड़पे पवन फूंकाशे। वावाझोडू धीरे धीरे आगळ वधी रह्यु छे। वावाझोडाने लईने महत्वना समाचार मळी रह्या छे। गुजरात पर वावाझोडानुं संकट वधी रह्यु छे। खतरो धीरे धीरे वधारे आगळ वधी रह्यो छे। અમરેલીમાં જાફરાબાદના સમુદ્રમાં હળવો કરંટ જોવા મળ્યો। જાફરાબાદની તમામ બોટ કિનારે પહોંચી ગઈ છે। જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। રાજુલા જાફરાબાદના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આજે સાંજથી સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે। જેટલા પણ લોકો નીચાણવાળા અને ભયજનક જગ્યાઓ પર રહી રહ્યા છે તેઓનું સ્થળાંતર કરવામાં આવશે। આજે સાંજથી સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। વાવાઝોડાના કારણે અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના 48 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। માછીમારો અને અગરિયાઓને સલામત ખસેડવાના સૂચન આપી દેવામાં આવ્યા છે। વાવાઝોડાના કારણે તંત્ર તરફથી પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી છે। ભાવનગરના 48 ગામો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ખાસ તો માછીમારો અને અગરિયાઓને સલામત ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જો કે હાલ ભાવનગરનો જે દરિયા કિનારો છે તે શાંત જોવા મળી રહ્યો છે। દરિયામાં એવી કોઈ ખાસ હિલચાલ નથી જોવા મળી રહી, પરંતુ અત્યારે હાલ દરિયામાં જે શાંતિ જોવા મળી રહી છે તે વાવાઝોડા પહેલાંની શાંતિ પણ હોઈ શકે છે। કારણ કે જે રીતે કોઈ પણ પ્રકારની હિલચાલ કે ઉછાળા દરિયાના પાણી અત્યારે હાલ નથી મારી રહ્યા। સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે પોરબંદરથી જોડાઈ ગયા છે। સંવાદદાતા મયુર માકડિયા પણ જોડાયા છે ભાવનગરથી, અને જાફરાબાદથી આપણી સાથે રાજન ઘડિયા જોડાઈ ગયા છે। તેમની પાસેથી જાણીશું અત્યારે હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌથી પહેલા રાજન આપની પાસે આવવા માંગીશું, દરિયામાં અત્યારે કેવા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે, વાતાવરણમાં કેવો પલટો જોવા મળી રહ્યો છે જાફરાબાદ ખાતે? જી રાજન, પ્રિયંકા, અત્યારે હાલ આપણે છીએ જાફરાબાદના સમુદ્ર કિનારે। હું આપને જણાવી દઉં કે થોડી 2 કલાકથી લગભગ જાફરાબાદના સમુદ્રમાં થોડી હિલચાલ જોવા મળી રહી છે। હળવો એવો કરંટ પણ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે છેલ્લી 2 કલાકથી કિનારા પર મોજાઓ ઉછળવાના શરૂ થયા છે। હું આપને જણાવી દઉં કે જાફરાબાદની લગભગ 700 જેટલી બોટ છે, તમામ બોટ અત્યારે હાલ પરત આવી ગઈ છે। જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। દરિયામાં હવે જે છે હિલચાલ આપ જોઈ રહ્યા છો કે મોજાઓ ઉછળી રહ્યા છે। આ સમુદ્ર કિનારા પર ધીમે ધીમે હવે મોજાઓ ઉછળવાના શરૂ થયા છે। અત્યાર સુધી આ દરિયો શાંત હતો। સવારે પણ ન્યૂઝ 18ની ટીમે આ જ વિસ્તારની મુલાકાત લીધી હતી, આ જ સમુદ્ર કિનારે આવ્યા હતા, પરંતુ બિલકુલ શાંત વાતાવરણ હતું। પરંતુ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે મોજાઓ ઉછળી રહ્યા છે।
थोड़ी वर पहला के मछीमारों से प्रियंका बात थी तो एवे कीधु कि जयरे ये लोग समुद्र में परत आता था ये दरमियान खूब मोटा मुश्किल भरिया वातावरण में जाफराबाद पहुंचे थे। जाफराबाद की लगभग 40 नोटिकल माइल दूर दरिया में भारे करंट जोवा मळी रह्यो छे। एटले एक रीते कही शकाय कि हवे वावाझोडुं दस्तक देतुं होय अथवा तो धीमे धीमे नजीक आवी रह्युं होय ते प्रकारनुं वातावरण पण बनी रह्युं छे। प्रियंका बिल्कुल आपणी साथे अत्यारे हाल संवाददाता विभु अने मयूर पण जोडायेला छे। राजन तेमनी पासेथी जाणीशुं के परिस्थितिओ अत्यारे हाल केवी जोवा मळी रही छे। विभु आपनी पासेथी आवीशुं, पोरबंदर आपनी पासेथी जानकारी मेळववा मांगीशुं। पोरबंदरना दरिया किनारे शुं तैयारीओ करवामां आवी छे, वातावरण केवुं जोवा मळी रह्युं छे, केटलुं सજ્જ છે તંત્ર જણાવશો? સાયક્લોનનું સંકટ છે તે ગુજરાત ઉપર તોડાઈ રહ્યું છે અને અત્યારે જે 620 કિલોમીટર વેરાવળના દરિયા કિનારાથી વાવાઝોડું છે તે દૂર છે, પરંતુ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ મોસમ વિભાગ દ્વારા પણ ઓરેન્જ મેસેજ આપી દેવામાં આવ્યો છે। એટલે કે ઓરેન્જનો મેસેજનો અર્થ એ છે કે તંત્ર એક્શનમાં આવી જાય અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર જે કરવાનું છે તેની કામગીરી શરૂ કરી દે। એટલે કે અત્યારે ઓરેન્જ એલર્ટ આપ્યા બાદ એક જે અપડેટ આવ્યું છે કે 17મી મેના ગુજરાતના જે દરિયા કિનારા તરફ વાવાઝોડું છે તે પહોંચી જશે અને તેના કારણે પવનની ગતિ છે તે તેજ થઈ જશે। એટલે કે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છે તે 150-160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અત્યારે પણ આ જે સાયક્લોનની અસર છે તે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, પવનની ગતિ છે તે અત્યારે હાઈવે ઉપર આપ જોઈ શકો છો કે ખૂબ જ તેજ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે વાવાઝોડાની અસર છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। એટલે કે 17મી રાત એટલા માટે ભારી છે કે 17મી રાતના જે વાવાઝોડું છે તે ગુજરાતના દરિયા કિનારે પહોંચી જશે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, સાથે પવનની ગતિ પણ ખૂબ તેજ રહેશે। પરંતુ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ઇફેક્ટ થવાના છે, સાથે સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે તે પણ પ્રભાવિત થશે। એટલે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવનની ગતિ છે તે અંદાજિત 100 કિલોમીટરની આસપાસ પ્રતિ કલાકે રહેશે। અત્યારે જે રીતે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે, સાથે જ જે એનડીઆરએફની ટીમ આવી છે તેને તમામ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે જ જે લો પ્રેશર બન્યું હતું ત્યારે તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા એક સર્વે કરી લેવામાં આવ્યો હતો કે ઇમરજન્સીમાં જ લોકોનું સ્થળાંતર કરવામાં આવે તો કેટલા લોકોનું સ્થળાંતર કરવું પડે અને કઈ કઈ જગ્યા પર રાખી શકશું તેની પણ તૈયારી કરી લીધી છે। હવે જેમ જેમ આગળ વધશે સાયક્લોન અને તેમ હવામાન વિભાગ દ્વારા રિપોર્ટ છે તે રાજ્ય સરકારને આપવામાં આવશે અને કામગીરી શરૂ કરી દેવામાં આવશે। જી બિલકુલ વિભુ, આપણી સાથે અત્યારે હાલ ભાવનગરથી મયુર પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। મયુર, ભાવનગર પર પણ વધારે પ્રમાણમાં ખતરો છે, 150-160 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કેટલી તૈયારીઓ ભાવનગરના જિલ્લા જે તંત્ર છે તેના તરફથી કરવામાં આવ્યું છે? જી બિલકુલ પ્રિયંકા, તમને જણાવી દઉં કે આ ભાવનગર ખાતે એટલે કે પોરબંદર અને મહુવાની વચ્ચે 18 મેના રોજ વહેલી સવારે આ સાયક્લોન છે તે ટકરાવવાનું છે અને તેના કારણે જે ભારે પવન છે તે આગલા દિવસે જ ફૂંકાવાનું ચાલુ થઈ જશે, સાથે જ જે વરસાદ છે તે પણ થઈ જશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરની મુલાકાતે હતા, તેમણે સમીક્ષા પણ કરેલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમણે વિડીયો કોન્ફરન્સ પણ કરેલી હતી। આ વિડીયો કોન્ફરન્સની અંદર ગુજરાતની જે તૈયારીઓ છે તે મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી તમામ બંને વ્યક્તિઓ સાથે અને જે ઉચ્ચ લેવલના અધિકારીઓ છે તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ ચર્ચા કરેલી હતી। ગુજરાતને 44 જેટલી એનડીઆરએફની જે ટીમો છે તે ફાળવી દેવામાં આવેલી છે, અલગ અલગ જે કોસ્ટલ જિલ્લાઓ છે તેની અંદર આ એનડીઆરએફની ટીમો છે તે હવે ધીમે ધીમે રવાના થશે અને સ્ટેન્ડ ટુ થઈ જશે। સાથે જ જો વાત કરીએ તો કોવિડની મહામારી છે અને તેવાની અંદર આ પ્રકારે જે સાયક્લોન છે તે આવી રહેલું છે ત્યારે કોસ્ટલ જિલ્લાઓ છે તેની અંદર 67 જેટલી એમ્બ્યુલન્સ ઓન ICU-1 એ તૈયાર રાખવામાં આવેલી છે, એટલે કે ICU-ની જે તમામ ફેસિલિટી હોય છે તે આ એમ્બ્યુલન્સની અંદર હોય છે અને 67 જેટલી જે એમ્બ્યુલન્સ છે ICU-1 એ તૈયાર રાખવામાં આવેલ છે, અલગ અલગ જિલ્લાઓની અંદર ફાળવણી કરી દેવામાં આવેલી છે। તે ઉપરાંત જો વાત કરીએ તો ભાવનગરની અંદર 48 જેટલા જે ગામડાઓ છે તેને
अलर्ट पर मुकी देवामां आवेला छे। आ तमाम जे गामो छे तेनी अंदर जे नीचाणवाड़ा विस्तारोनी अंदर लोकोने सुरक्षित जग्याए स्थळांतरित करवा माटेनी जे वहीवटी तंत्रए सूचना छे ते आपी दीधेली छे। ते उपरांत जे माछीमारो छे तेमने दरियो न खेडवा परत आवी जवा जे सूचना छे ते आपी देवामां आवेल छे। साथे ज ભાવનગર અને તેની આસપાસના વિસ્તારની અંદર મોટા પ્રમાણની અંદર મીઠાની ખેતી થાય છે, એટલે કે અગરિયાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર અહીં વસવાટ કરે છે, ત્યારે અગરિયાઓને પણ જે રાજ્ય સરકાર છે, જિલ્લા વહીવટી તંત્ર છે, તેમના દ્વારા જે સૂચના છે તે અપાઈ ગઈ છે અને તેમને પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટેની જે પ્રક્રિયા છે તે આરંભી દેવામાં આવેલ છે। આવતીકાલથી આ જે વાવાઝોડું છે તેની અસર છે તે જોવા મળી શકે છે। હાલ જે દરિયો છે તે સંપૂર્ણ શાંત એ જોવા મળી રહેલો છે, કોઈ પણ પ્રકારનો જે કરંટ છે તે નથી જોવા મળી રહેલો છે, પરંતુ તુફાન કે પહેલે કી શાંતિ જે રીતની છે તે જ પ્રકારની હાલ શાંતિ જોવા મળી રહેલી છે। આવતીકાલથી જે કરંટ છે તે પણ જોવા મળી શકે છે અને આવતીકાલથી જે વરસાદ છે તે પણ જોવા મળી શકે છે અને 18મી મેના રોજ વહેલી સવારે આ જે વાવાઝોડું છે તે પોરબંદર અને મહવા વચ્ચે ટકરાશે અને ત્યારબાદ જે સ્થિતિ છે તે જોવાની રહેશે। રાજ્ય સરકારે ચોક્કસ તમામ જે પગલાઓ છે તે લઈ લીધેલા છે। સાથે જ જો મહત્વની વાત કરીએ તો સોમ અને મંગળ આ બે દિવસ મહત્વના છે અને આ બે દિવસ જે વેક્સિનેશનની કામગીરી છે તેને પણ મોકૂફ રાખવામાં આવેલી છે, કારણ કે તમામ આરોગ્ય કર્મીઓ છે તેમને પણ સ્ટેન્જ ટુ એ રાખી દેવામાં આવેલા છે અને સાથે જ UGVCL PGVCLના જે કર્મચારીઓ છે તેને પણ સ્ટેન્જ ટુ રાખવામાં આવેલા છે, એટલે કે રાજ્ય સરકાર તમામ જે તૈયારીઓ છે તે કરી લીધેલી છે। બિલકુલ મયુર, તમામે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, કારણ કે વાવાઝોડું હવે આગળ વધી રહ્યું છે। આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। વિભુ અને રાજન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે। તો 17મીની રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકશે પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં વરસાદ અને પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો જે રીતે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને તમામે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, ટીમોને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે, જે અધિકારીઓ છે તેઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે, હેડક્વાર્ટર ન છોડવા માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે જેથી કરીને ક્યાંય કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। વલસાડમાં અત્યારે હાલ શું પરિસ્થિતિ છે જાણીશું સંવાદદાતા ભરતસિંહ વાઢેર પાસેથી। ભરત, વલસાડમાં અત્યારે હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, વાતાવરણને લઈને શું અપડેટ્સ મળી રહ્યા છે? જી બિલકુલ પ્રિયંકા, અત્યારે જોઈ શકો છો કે વલસાડના તિથલના દરિયા કિનારે અત્યારે આપણે છીએ, તિથલના દરિયા કિનારે અત્યારે જોઈ શકો છો કે ભરતીનો સમય છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તિથલનો દરિયો અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર નજર રાખી રહ્યું છે અને જિલ્લાના દરિયા કિનારા વિસ્તારના જે 84 ગામો છે આ 84 ગામોની અંદર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, સાથે સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે એ પણ અત્યારે છે દરિયા કિનારા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે તિથલના દરિયામાં અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તિથલનો દરિયો અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે અને તિથલના દરિયાના જેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આવા દ્રશ્યો વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના લાંબા દરિયા કિનારા વિસ્તારના ગામોમાં જોવા મળી રહ્યા છે। આમ વાવાઝોડાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે અને વલસાડ જિલ્લાના દરિયા કિનારાના જે 84 ગામો છે ત્યાં આગળ 125 શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે અને આ શેલ્ટર હોમમાં અંદાજે 10,000 લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રિયંકા, આપણે જણાવ્યું કે અત્યારે કોરોનાનો સમય ચાલે છે, આથી COVID-19ની ગાઈડલાઇનનું પાલન પણ કરવું છે તંત્ર માટે પડકારરૂપ છે, એના કારણે તંત્ર દ્વારા અત્યારે COVID-19ના ગાઈડલાઇનના પાલન માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, શેલ્ટર હોમની અંદર સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે, સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પણ ત્યાં આગળ પાલન થાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આમ તિથલનો દરિયો અત્યારે જોઈ શકો છો કે તોફાની મૂડમાં છે, આવા દ્રશ્યો છે વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર જોવા મળી રહ્યા છે અને લોકોને દરિયા કિનારા નજીકથી દૂર ખસેડવા માટે પોલીસ બહેરો પણ ગોઠવવામાં આવે છે। વલસાડ જિલ્લાનું તંત્ર કોરોનાની સાથે સાથે હવે જે વાવાઝોડાની આપત આવી રહી છે એને પણ પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે।
जी बिल्कुल, आभार भरत आपनो अमारी साथे जोड़ावा माटे अने आ तमाम जानकारी माटे। तो भारे वरसादनी आगाही करवामां आवी छे, त्यारे अलग अलग जिल्ला के ज्यां सौथी वधारे असर थई शके तेम छे त्यां खास करीने तंत्र वधारे सतर्क बनी गयुं छे। गुजरातना दरिया किनारे आवतीकाले वावाझोडું पहोंची शके छे, पोरबंदर અને મહુવા વચ્ચે ટકરાઈ શકે છે, ત્યારે 17મીની જે રાત છે તે ગુજરાત માટે ભારે રહેશે। સૌથી વધારે મુસીબત ગુજરાત પર જ્યારે અત્યારે આવી રહી છે ત્યારે તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તંત્ર એલર્ટ મોડ પર છે। તમામે તમામ અધિકારીઓ ની રજા પણ રદ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે। ભારે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો અરવલ્લીમાં શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। ટીંટોઈ, લાલપુર, ખેરંચા પંથકમાં વરસાદી માહોલ છે, વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। વાવાઝોડા પહેલા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। શામળાજીમાં અલગ અલગ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, પવનની ગતિ પણ એટલી જ તીવ્ર છે અને સાથે વરસાદ પણ વરસી રહ્યો છે। ખેરંચામાં વરસાદનું આગમન થયું, ભારે પવન સાથે વરસાદી માવઠું જે રીતે પડ્યું છે તેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે। ટીંટોઈ અને લાલપુરમાં પણ વરસાદનું આગમન થયું। તો ભિલોડામાં વાવાઝોડાના પગલે નુકસાન થયું છે, ભારે પવન જે રીતે ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ઈડર શામળાજી રોડ પરના કાચા મકાનના છાપરા ઉડી રહ્યા છે। ભારે પવન સાથે ભિલોડા નગરમાં નુકસાન પણ થઈ રહ્યું છે। વાવાઝોડા પહેલા વાવાઝોડાની વિનાશક અસરો અત્યારે હાલ વર્તાઈ રહી છે, જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, પવનની ગતિ એટલી તીવ્ર છે કે કાચા છાપરા અત્યારે ઉડતા જોવા મળ્યા। ભિલોડામાં પવનને કારણે નુકસાન થઈ રહ્યું છે, જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે પવનની ગતિ એટલી વધારે છે કે કાચા મકાનો ઉપરથી છાપરા પણ ઉડી રહ્યા છે, જેના કારણે કાચા મકાનોમાં રહેતા લોકોને નુકસાન થયું છે।